हेलो फ्रेंड्स, मुझे मनीषा पत्रा जीवन शैली थी। तमारो खूब खूब स्वागत छे मारी चैनल मा। आज हूँ तमारा साथे शेयर करवानी छु यमिलिशियस टाकोस, के जे मैं मारा हस्बैंड नी बर्थडे मा एज अ स्टार्टर में सर्व कर्या था अने खूब टेस्टी जिया था। आ टाकोस जे छे एनी जे जेटली भी प्रोसेस छे वो वार लगती नथी, अने आ मैं एक्चुअली राजमा माथी बनावेला छे, अने आ जे जे सॉस छे ए पण मैं घरे आपा नॉर्मल रेग्युलर इन्ग्रीडियंट माथी ज बनावेलो छे। तो चलो आप शुरू करी एने एने आप जो से 250 ग्राम जितना मैं बॉइल्ड राजमा लीधेला है, 3 कप जितना मैं चॉप्ड ऑनियन, 4 कड़ी लसन लीधेली है, त्यारबाद मैं लीधेला है 3-4 टमेटो रेड चॉप करीने, एक बोल लीधेला है मैं बॉइल करेला कॉर्न, अने एक बोल लीधेला है मैं चॉप करेला कैप्सिकम। आ जेटला पण फ्रेंड्स इन्ग्रीडियंट्स छे ए बधा तमने मळी जशे डिस्क्रिप्शन बॉक्स मां। अहींया आगळ मैं मेक्सिकन स्पाइसीस यूज कर्यो छे, सॉल्ट अने आ छे हॉट एंड स्वीट चिली सॉस। आवी रीतना टाकोस तमने मार्केट मां इजीली अवेलेबल छे, साथे में लेट्यूसीस यूज करेला छे अने चीज ग्रेटेड चीज यूज प्रोसेस चीज छे। હવે આવી રીતે એક પેનમાં 2-3 ટેબલ સ્પૂન જેટલું ઓલિવ ઓઇલ લઈને અનિયન અને ગાર્લિકને આપણે સૌતે કરવાનું છે। નોટ ટુ મચ, આપણે વધારે ગરમમાં તેલમાં એને એડ નથી કરવાનું, જસ્ટ માઇલ્ડલી સૌતે કરવાનું છે એને, લાઇટલી સૌતે। ત્યારબાદ એમાં આપણે જે ચોપ કરેલા ટામેટા છે એ એડ કરવાના છે। जस्ट सौते अ बिट। जारे पण मैं अहीं आगळ आ स्पाइसीस यूज कर्या छे मेक्सिकन, एमां मैं चिली फ्लेक्स पण एड कर्या था। अहीं आगळ मैं यूज कर्यु छे हॉट एंड चिली, रेड चिली सॉस छे आ। त्यारबाद मेक्सिकन स्पाइसीस विथ रेड चिली फ्लेक्स, कैप्सिकम मैं एड करेला छे आमां, ત્યાર પછી આવી રીતે સ્લાઇટલી સૌતે કરવાનું, એને વધારે કુક નથી કરવાનું, મીન્સ લાઇટલી તમને એક કેપ્સિકમનો એક બાઇટ છે, એક ક્રંચ રહેવો જરૂરી છે આ મિક્સરમાં। આમાં નહીં કેવી રીતનું છે કે તમે ટેસ્ટ કરતા રહેજો વચમાં વચમાં, બીકોઝ આ સ્પાઇસીસ બધા ન્યૂ હોય છે। અહીંયા આગળ મેં એડ કર્યું છે રેગ્યુલર આપણો ટમેટો કેચઅપ છે, આપણે અહીંયા બે પ્રકારના કેચઅપ યુઝ કરીએ છીએ, એક હોટ એન્ડ સ્વીટ અને એક રેગ્યુલર ટમેટો કેચઅપ। અત્યારે મને થોડું લાઇટલી માઇલ્ડ લાગતું હતું, ધેટ્સ વાય આઈ એડેડ મોર બોથ ધ કેચઅપ્સ। અને આવી રીતની રેડ કલરની કન્સિસ્ટન્સી થવી જોઈએ, જસ્ટ ટેસ્ટ કરતા રહેજો વચમાં, કે અગર તમને માઇલ્ડ લાગતો હોય તો બંને કેચઅપ થોડા થોડા એડ કરજો એલોંગ વિથ મેક્સિકન સ્પાઇસીસ। ત્યારબાદ અહીંયા આગળ આવી રીતે બ્લેક પેપર થોડું એડ કરજો। બ્લેક પેપર એડ કરવાથી એમાં એક વોર્મથ અને એક સારી મળે છે। અહીંયા આગળ મને થોડુંક સ્પાઇસી ઓછું લાગતું હતું, તો મેં થોડુંક ઓર ચીલી ફ્લેક્સ એડ કરેલા છે, બીકોઝ જે મારા જે ચીલી ફ્લેક્સ છે એ એટલા બધા સ્પાઇસી નહોતા। તો પ્લીઝ તમે જ્યારે પણ ચીલી ફ્લેક્સ એડ કરો તમારા મેક્સિકન સિઝનિંગ સાથે, સો ચેક કરજો કે તમારા ચીલી ફ્લેક્સ વધારે સ્પાઇસી જશે તો થોડા જશે। હવે એડ કરો આવી રીતે બોઇલ કરેલા રાજમા એલોંગ વિથ બોઇલ કરેલા સ્વીટ કોર્ન છે, એને નાઇસલી સૌતે કરવાનું છે। અત્યારે મારી જે ગેસની ફ્લેમ છે એ હાઈ ટુ મીડિયમ છે, એને સ્લાઇટલી કુક કરી મિક્સઅપ કરી એને મેં અહીંયા આગળ મેં મારા બીજા વેસલમાં એને ટ્રાન્સફર કર્યા, બીકોઝ મને મિક્સઅપ કરતા નહોતું ફાવતું। હવે આવી રીતે એને કુક કરવાનું છે ટિલ 4-5 મિનિટ સુધી, એન્ડ અગેન યુ હેવ ટુ ટેસ્ટ ઇટ કે બધું જે સિઝનિંગ છે યા ટેસ્ટ છે। એકચ્યુઅલી મેક્સિકન સ્પાઇસીસ જે મેક્સિકન ડિશિઝ હોય છે એ ટેસ્ટમાં તીખી હોવી જોઈએ, થોડી
લાઇટલી સ્વીટ હોવી જોઈએ અને થોડી સાવર એટલે થોડી ખાટી મીઠી ને તીખી હોવી જોઈએ. હવે અહીંયા હું આવી રીતે સિલેન્ટ્રો એટલે કે કોથમરી એડ કરું છું ચોપ કરીને. તમારી પાસે પાર્સલી હોય તમે એ પણ એડ કરી શકો છો, એ પણ ખૂબ જ સારી લાગે છે. આમાં હવે આને થોડુંક ઠંડુ રૂમ ટેમ્પરેચર કે લાઇટલી વોર્મ થયા પછી, એટલે સ્લાઇટલી વોર્મ થઈ જાય, એકદમ હોટ આપણે એને એસેમ્બલ નથી કરવાના. હવે આવી રીતે જે આપણી પાસે જે ટાકોઝ હતા, ટાકોઝ શેલ હતા, એમાં આવી રીતે જે રાજમાનું ફિલિંગ હતું એ નાખવાનું છે. આ મેં અહીંયા આગળ મેં ચીલી સોસ બનાવેલો છે એ એડ કરવાનો છે ઉપર, ચોપ કરેલા લેટ્યુસીસ એલોંગ વિથ ગ્રેટેડ ચીઝ. આ જેટલા પણ ઇન્ગ્રેડિયન્ટ્સનો માપ છે, જેટલી બી મેથડ છે, બધી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખેલી છે, તમે જરૂરથી ચેક કરજો. તો આપણે મળીએ નેક્સ્ટ રેસિપીમાં. ટિલ ધેન બાય.